નૈતિક મૂલ્યો નિમ્ન છે. સામાજિક કુરિવાજોનું વર્ણન ક્યાં સુધી કરવું? નૈતિકતાના મૂલ્યોની બાબતમાં પણ મનુષ્ય એવો જ પછાત થતો ગયો છે કે તેના હૃદયમાં એવો વિશ્વાસ ઘર કરી ગયો છે કે આપણે જો બેઈમાની કરશું તો જ માલદાર થઈ જશું, કામ ચોરી કરશું તો અમારી ઉન્નતિ અને પ્રમોશન થઈ જશે. ભ્રષ્ટ વ્યક્તિનું મન આજે એવું જ ભ્રષ્ટ થઈ ગયું છે. મને એવો વિચાર આવે છે કે સંપૂર્ણ વિચારશૈલીને બદલી નાખું. એક એવો જમાનો આવ્યો હતો જેમાં દરેક વ્યક્તિની વિચાર કરવાની રીત અત્યંત તુચ્છ અને નિમ્ન થઈ ગઈ હતી. પછી શું થયું? ભગવાનને અવતાર લીધો અને તે પરશુરામજીનો અવતાર હતો. પરશુરામજીના અવતારે એક હાથમાં કુવાડી લીધો અને તેનાથી માનવીના માથા કાપી નાખ્યા. આખી દુનિયામાં આવું અનેક વખત કરી માથું કાપવું અર્થાત દુર્બુદ્ધિનો ઉપચાર. મિત્રો, ઘણી વાર હું વિચાર કરતો હતો કે માથું કાપી નાખવાનો શું અર્થ? વ્યક્તિનું માથું કાપી નાખવાથી શું વ્યક્તિ બદલાઈ જશે? મળ્યા પછી ભૂત થઈ જશે, પલિત થઈ જશે અને પછી હેરાન કરશે, દગાબાજી કરશે? આવી જ રીતે મારી નાખવાથી શું થઈ શકે? પછી દિમાગને બદલવાની વાત મારી સમજમાં આવી કે અલંકારિક રૂપે પરશુરામ ભગવાનનો અવતાર થયો હતો. એવો જ ઉદ્દેશ માટે થયો હતો કે દુર્ગુણોને, લોકોને, અક્કલને અને લોકોની સમજને બદલી નાખે. જો લોકોની અક્કલ અને સમજને આપણે બદલી નાખશું તો મનુષ્યને 99% સમસ્યાઓ આપોઆપ જ હલ થઈ જશે. મનુષ્યની જેટલી પણ સમસ્યાઓ છે તે બધી તેની મૂર્ખાઈના કારણે ઉદ્ભવેલી સમસ્યાઓ છે. સંતાન નથી થતા તો બહુ સારી વાત છે, તેનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોઈ શકે? સંતાન નથી તો તમે એકલા છો, પતિ પત્ની બંને જણ આનંદમાં રહો અને પોતાના બચાવેલા પૈસા સમાજ માટે ખર્ચો, ખુશ થઈને હરો ફરો. બાળકોના પાલન પોષણની જવાબદારી નથી, દડવા કકડવાની જવાબદારી નથી, દવાદારોની જવાબદારી નથી. બતાવો આમાં શું ખોટું છે? ના સાહેબ, અમારે બાળક થતું નથી, અમે તો દુખી છીએ, અમારી મનોકામના પૂર્ણ થઈ જાય તો સારું, અમારે બાળકો થઈ જાય તો સારું. આવી જ રીતે મૂર્ખાઈ અને બેવકૂફી આપણા રમે રોમમાં એવી ખરાબ રીતે છવાઈ ગઈ છે કે મનુષ્ય તો મનુષ્યને હું શું કહું, હું તેને જાનવર જ કહીશ. મનુષ્યને જરૂર છે સમજદારી. આજે મનુષ્ય એક એવું જાનવર બની ગયો છે જેની સમજદારી શીખવવી જોઈએ. આના માટે એ ચીજો જેને આપણે શારીરિક આવશ્યકતાઓ અને આર્થિક સમસ્યાઓ કહીએ છીએ તેમનો ગંજ ખકડી દઈએ તો મનુષ્યનું રતિ બાર પણ ભલું થઈ શકે નહીં. આપણે જોઈએ છીએ કે ગરીબ માણસ દુઃખી છે, જ્યારે પૈસાદાર તો તેનાથી હજાર ગણો વધારે મુશ્કેલીઓમાં, મૂંઝવણોમાં તથા કંકોશોમાં ફસાયેલો છે. કેમ કે તેની પાસે વિચાર કરવાની શૈલી નથી. જો તેની પાસે કોઈ વિચાર હોત તો તેની પાસે પડેલા અપાર ધનને કોણ જાણે કેવા સારા કામ માટે વાપર્યો હોત અને તે કામ દ્વારા સમાજમાં કેવી સરસ વ્યવસ્થા ઊભી થઈ શકી હોત. કોને ખબર કે સમાજ કેવો કાયાકલ્પ થઈ ગયો. પરંતુ ના એ જ ધન દીકરામાં, પુત્રમાં, જમીન અને જળમાં, દરેકમાં એમ જ વેડફાતું રહે છે.